પોલીસને અને તેના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે લોકલ સપોર્ટ આ ચારે આતંકીઓ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુશ છે એ બે હજાર દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઈમ્સ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર

અને બાળકોએ જીવ ગુમાવ્યો આઠ દસ અને બાર વર્ષના ફૂલ જેવા બાળકો જેઓ તળાવમાં નાહવા પડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું છે માળીયા મિયાણામાં આ મોટી દુર્ઘટના બની છે છે પરિવારમાં પરિવાર પર જાણે તૂટી નાના નાના બાળકો જે તળાવમાં નાહવા પડ્યા હતા તેમના મોત થયા છે આ પહેલા પણ દરિયા કિનારે અને નદી કિનારે મૃત્યુના જે આંકડા છે તે વધતા જોવા મળ્યા છે અને હવે મોરબીથી આ કિસ્સો સામે આવતા જ

ડૂબી જવાના લીધે મોત થયા છે અને જે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મચ્છુ બે ડેમ જે છે ખાલી કરવામાં આવી રહ્યું છે જેને લીધે મચ્છુ નું જળસ્તર વધી રહ્યું છે તો લોકોને સૂચના આપવામાં આવી છે પરંતુ વારંવાર સૂચનાનું પાલન ન કરતા બનાવો બન્યા છે એક સપ્તાહ પહેલા પણ ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા ત્યારે ફરી આવો બનાવ બનતા પરિવારમાં પણ શોકનો માહોલ છે દીપા આભાર અતો જાણકારી આપવા માટે સમાચાર ગાંધીનગરથી સાત નગરપાલિકાઓને મનપાઓમાં તબદીલ કરવાનો મામલો લોકસભા ચૂંટણી પરિણામો બાદ સીમાંકનની પ્રક્રિયા હાથ ધરાશે ઓબીસી અનામત સહિતના વિવિધ મુદ્દાઓ ધ્યાને લેવાશે રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે સુરેન્દ્રનગર અને દૂધરેજની પ્રથમ ચૂંટણી માટે તંત્ર તૈયારીમાં ગત બજેટ સત્રમાં નવી મનપાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ચાર જૂન જ્યારે પરિણામ આવશે ત્યારબાદ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પ્રાપ્ત થઈ રહ્યા છે એક દિવસનો વધારો કરાયો ત્રેવીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરાશે ધોરણ પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકાશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના ફોર્મ ભરી શકાશે આગામી જૂન માસમાં ધોરણ પૂરક પરીક્ષા લેવામાં આવશે મૌડી ઘંટાકર્ણ મંદિરનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો અરજદારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે એકસો ત્રીસ કિલો સોનું ગાયબ થયું હોવાની રજૂઆત સરકાર આ મુદ્દે કમિટીની રચના કરે તેવું કહેવું છે અરજદારનું બે હજાર બાર થી બે હજાર ચૌદ સુધીના હિસાબ ન હોવાની રજૂઆત ચેરિટી કમિશનરમાં ચાર અરજી પેન્ડિંગ હોવાની પણ અરજદારે રજૂઆત કરી છે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આખા કેસને લઈને સુનાવણી હાથ ધરાશે

તેના ગુણ છે માર્ચ બે હજાર પચાસ સુધીમાં સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે રાજ્યના એક કરોડ ગ્રાહકો પર નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ ચારેટ ચાર ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મી મીટર અમારી જે જી કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે કહેવાય છે હર ઘર નળ અને હર ઘર જળ પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આજે ઘરમાં માતાઓ બહેનોને પોતાના બાળકો રડતા મૂકી પોતે જમવાનું છોડી પોતાનું કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે પણ શોભાના ગાંઠિયા સમાન પાણીની ટાંકી આપેલી છે એ પણ ગામની માત્ર શોભા જ બની રહી છે જીવના જોખમે માતાઓ પાણી પાણી કાઢવા છે છે વારંવાર એ પણ પણ પીવાના માટે દ્રશ્ય જોનારને એક વખત આંખમાંથી આંસુ આવી જાય અને એકવાર તો શબ્દ નીકળી જ જાય કે ખરેખર આવું આપણું ગુજરાત છે જ્યાં કોઈ અન્ય સુવિધા તો ઠીક પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે શું ખરેખર આ આપણા ગુજરાતના હાવા હાલ છે વિડીયો જોનાર પણ એક વખત અચંબામાં આવી જાય છે ત્યારે મહિલાઓની મુખે સાંભળતા એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર મત માટે મોટી મોટી વાતો કરી ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવા વાળું નથી એવું મહિલાઓ ભીની આંખે કહી રહી છે પાંદડ ગામમાં નળમાં પણ આઠથી દસ દિવસે પાણી આવે છે ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી આ તો છેલ્લા દસ વર્ષની આવી જ સમસ્યા છે વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે અમારા ગામમાં એ સમસ સમસ્યા છે કે આણંદ જિલ્લામાં ખંભાત તાલુકો ગામ પાંદડ માં અમારે પાણીનો પ્રશ્ન છે દસ દિવસે અમારા ગામમાં પાણી આવે છે એ પણ વ્યવસ્થિત પાણી અમારા ગામમાં આવતું નથી અમારા નળ સુધી પહોંચતું નથી આ લોકો બધા આવે છે ઓટ લેવા ઓટ લીધા પછી કોઈ હામું જોતું નથી